ટ્રેનમાંથી ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી અમરોલી ન્યુ કોસાડ રોડના સ્વેટ ગોળવિયા અમરોલી અંજની ઇન્ડસ્ટ્રી મોબાઈલ નામે મોબાઈલ રિપેરિંગ અને મની ટ્રાન્સફરનો ધંધો કરે છે અઠવાગેથી અગાઉ હરેશ મની ટ્રાન્સફરના રોકડા રૂપિયા સાત લાખ પચાસ હજાર અને રિપેરિંગના ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા સાત લાખ સાઈઠ હજાર બેગમાં મૂકી બાઇક પર ઘરે જવા નીકળ્યા હતા હરેશની સાથે બાજુમાં મેડિકલ સ્ટોર ધરાવતો અશ્વિન દેસાઈ પણ તેની બાઇક પર ઘરે જઈ રહ્યો હતો બંને દુકાનદાર અમરોલી આંજની ઇન્ડસ્ટ્રી પાંચ નજીક રેલવે ટ્રેક પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી બે મોટરસાયકલ પર ત્રણ બુકાની તારીખ સહિત પાંચ લૂંટારુ ધસી આવ્યા હતા લૂંટારોએ અશ્વિનની બાઇક અટકાવવાનો પ્રયાસ કર્યો પરંતુ અશ્વિન ટર્ન મારી બાઇક લઈ નીકળી ગયો હતો પરંતુ લૂંટારોએ હરેશની બાઇકને આંતરે એક તમાચો મારી બેગ લૂંટી લઈ ભાગી ગયા હતા હરેશે પ્રથમ બાઇક પર અને ત્યારબાદ મિત્ર હિતેશ ઉર્ફે ભગત દેસાઈ મળતા તેની કારમાં બેસી લૂંટારોનો પીછો કર્યો હતો પરંતુ લૂંટારો અંધારાનો લાભ લઈ ભાગી જવામાં સફળ રહ્યા હતા ઘટના અંગે વિનુ ગોળવ્યાને અમરોલી પોલીસમાં લૂંટની ફરિયાદ નોંધાવી હતી આ ઘટનામાં અમરોલી પોલીસે કોસાળ કાંસાનગર પાસેથી બાઇક નંબર જીજે ઝીરો ફાઇવ પીએ આડત્રીસ ચોરાણું સાથે કરણ પ્રવિણ રાઠોડને ઝડપી પાડ્યો હતો

અને બાઇક તથા તેના સાથીદારો પાસેથી તેની પાસેથી રોકડા રૂપિયા છાસઠ હજાર પાંચસો અને સોનાના દાગીના નવ મોબાઈલ ફોન કબજે લીધા હતા હાલ પોલીસે આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે